અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં થયેલ વરસાદથી મેઘરજ તાલુકાના તરિયાળ અને રાજસ્થાનની સરહદ પર આવેલ છીટાદરા હિંમતપુર રોડ પર આવેલ માજુમ નદીના કરોડોના ખર્ચે છ માસ અગાઉ બનાવેલ પુલ બેસી જવા પામ્યો છે. પુલ બેસી જવાથી ભ્રષ્ટ તંત્રની પોલ ખુલવા પામી છે. અરવલ્લી જિલ્લો એ સરહદી જિલ્લો છે ત્યારે અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને માંડ માંડ હજુ સુવિધાઓ પ્રાપ્ત થઈ છે ત્યારે મેઘરજ તાલુકાના છીટાદરા અને હિંમતપુરા વચ્ચે માજુમ નદી પર વર્ષોની ગ્રામજનોની માંગણી પ્રમાણે પુલ મંજૂર થયો હતો. આ માર્ગ પર પુલ બને હજુ માંડ છ મહિના થયા હશે ત્યારે ગઈકાલે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો અને ઉપરવાસમાં પણ વરસાદ થયો જેના કારણે માજુમ નદીમાં પુષ્કળ પાણી આવ્યું હતું ત્યારે આ નદી પર કરોડોના ખર્ચે બનાવેલ પુલના બે બીમ એકદમ બેસી ગયા હતા. દૂરથી દ્રશ્યમાં જોઈએ તો પુલનો મોટો ભાગનો સ્લેબ બે બીમ પર બેસી ગયેલો સ્પષ્ટ જોઈ શકાય છે. સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની ભ્રષ્ટ નીતિ અહીંયા છતી થયેલી જોવા મળે છે ત્યારે તંત્રની પુલ ખુલવા પામી હતી. પુલનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો આ પુલનો વચ્ચેનો ભાગ બિલકુલ બેસી ગયેલો જોવા મળ્યો, જેમાં નાવડું વચ્ચેના ભાગેથી ઢળેલો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. પુલના ઉપરના ભાગે ના તળખાનું જે સ્લેબ છે તે પણ તૂટી ગયેલો હતો. મોટી મોટી તિરાડ પડેલી જોવા મળી. પુલની રેલિંગ પણ માત્ર છ મહિનામાં જ તૂટી છે. આ પુલની નબળી કામગીરીના દ્રશ્યો એનએસ ગુજરાત ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે. વર્ષોની માંગણી બાદ આ પુલ મંજૂર થયો હતો અને તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટર સાથેની મલીભગતના કારણે આ પુલ બેસી ગયો છે. ત્યારે આ પુલના બંને બાજુના 15 વધુ ગામના પ્રજાજનોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. છીટાદરા હિંમતપુર તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ રસ્તો રાજસ્થાનની સરહદે આવેલ છે. વિદ્યાર્થીઓને છીટાદરા અભ્યાસ માટે આવવું પડે છે. દરરોજ બે એસટી બસોથી આસપાસના 10 ગામના વિદ્યાર્થીઓ સ્કૂલે અભ્યાસ માટે જતા હતા. હવે આ પુલ બેસી જવાથી એસટી બસ પણ બંધ થઈ છે અને તમામ વિદ્યાર્થીઓને 5 કિલોમીટર ચાલીને જવાનો વારો આવ્યો છે. આ ગુજરાત અને રાજસ્થાનનો જોડતો પુલ છે. હમણાં જ 4-5 મહિના પહેલાં પુલ બનાવ્યો છે. આ વરસાદનો પહેલી જ નદી આવતા પુલ ના બીમ બેસી ગયા છે અને આ કામકાજ કેવું કર્યું એ તો ખબર નહીં. અંદર મટીરિયલ વાપર્યું છે કે નહીં વાપર્યું એ બી ખબર નહીં. આ બધું કામ કરતા ગામ લોકોને કોઈને કીધું નહીં. આ લોકો જાતે જ પૂરું કરીને જતા રહ્યા છે અને પહેલી જ નદી આવતા પુલ બેસી ગયો છે. અત્યારે ગામડામાંથી છોકરા આવતા છીટાદરામાં ભણવા માટે એ લોકોને અહીંયા તકલીફ પડે છે કે અમને કેવી રીતના નદી પાર કરવું. પહેલાં તો 5-6 વર્ષ પહેલાંની મંજૂરી માંગેલી હતી, અત્યારે પહેલી વાર મંજૂરી મળી અને પહેલી વાર જ કામ આવું ખરાબ બનાવ્યું છે અને પહેલી જ વાર આ પુલ તૂટી ગયો છે. અને આ 5-6-7 ગામડાઓ જે છે એ લોકો જે છોકરાઓ છીટાદરામાં ગુજરાતમાં આવે છે એ લોકોને બહુ તકલીફ પડી છે. આ સમગ્ર બાબતે મેઘરજ મામલતદારને પૂછતા તેઓ એ સ્થળની મુલાકાત લીધીને પુલના બે બીમ અને સ્લેબ બેસી ગયા હોવાનું જણાવ્યું હતું. આ બાબતે સંબંધિત અધિકારીને જાણ કરી યોગ્ય કામગીરી કરવાનું જણાવ્યું હતું. જો કે આ પુલની નબળી કામગીરી બાબતે પૂછતા ટેકનિકલ બાબત છે તેમ કહી તંત્રનો બચાવ કર્યો હતો. મેઘરજ તાલુકાનું જે છીટાદરા ગામ છે અને તેથી રાજસ્થાન તરફ જો જતો જે માર્ગ અને મકાન પંચાયત વિભાગનો રસ્તો છે એના પર જે બ્રિજ આવેલો છે માજુમ નદી પર એ તૂટી ગયાના સમાચાર અમને મળ્યા હતા. જિલ્લામાંથી પણ આરએસી સાહેબ તરફથી અમને સૂચના મળી હતી તો મેં અત્યારે સ્થળ મુલાકાત કરી છે. મારી સાથે મહેસૂલી તલાટી, તલાટીકા મંત્રી અને સરપંચ પણ હતા. તો એ જે બ્રિજ છે એના 8 જેટલા સ્પાનમાં ક્રેક આવી ગઈ છે અને વચ્ચેના જે બે કોલમ છે એ બેસી ગયેલા દેખાય છે. એટલે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે કે વાહન વ્યવહારને લાયક રહ્યો નથી એ બ્રિજ. માર્ગ મકાન પંચાયતના એસઓ સાથે પણ મારે વાત થઈ છે. એ લોકો પણ ફિઝિકલી ત્યાં જોશે અને તેમાં જાતે ત્યાં ઊભા રહીને રસ્તાને બંને તરફથી બ્લોક કરાયો છે જેથી રાજસ્થાન તરફથી આવતા જતા માણસોને કોઈ નુકસાન ન થાય વાહન લઈને આવે તો. મહેન્દ્ર પ્રસાદ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અરવલ્લી.